નમસ્કાર આપની સાથે હું મોદી સરકાર આજે સાંજે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવાના છે સંભવિત મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની અંદરથી પણ પાંચ ચહેરાઓને ફોન આવ્યા છે આ તમામ મુદ્દે વાત કરીશું અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો રાજકીય વિશ્લેષક અને એમની સાથે વાત કરીશું ને જાણીશું કે ગુજરાતની અંદર હવે કેવું પરિવર્તન આવશે સાથે કેન્દ્રમાં સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે કે નહીં કેટલા પડકારો છે તમામ મુદ્દાઓ પર રાજેશ સર સ્વાગત છે આપનું જમાવટમાં રાજેશભાઈ સવાલ સૌથી પહેલો એ છે કે આ વખતે ખીચડી સરકાર એનડીએ ગઠબંધન વાળી સરકાર બનવા જઈ રહી છે સૌથી પહેલા તો એ જાણવું છે કે મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે અને સંભવિત મંત્રીઓ આજે શપથ ગ્રહણ પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અને ત્રીજી વખત બની રહ્યા છે પ્રધાનમંત્રી અને નહેરુની બરાબરી કરશે એમનો રેકોર્ડ છે એની બરાબરી કરશે પણ આ એનડીએ ની જે સરકાર ગઠબંધન વાળી બની રહી છે એમાં એન ફેક્ટર બહુ જ મહત્વનું છે ત્રણ એન આ વખતે કિંગ ની ભૂમિકામાં આ સરકારની અંદર હતા કેટલા પડકારો એમની સામે છે એટલે પહેલા બે જે ચૌદ અને ઓગણીસ ની સરકાર હતી એ એક ની સરકાર હતી જેને આપણે નરેન્દ્ર મોદી સરકાર કહેતા હતા હવે જે એક એન હતો એને બીજા બે એન લેફ્ટ અને રાઈટ સાઈડ થી કંટ્રોલ કરે એ પરિસ્થિતિની સરકાર છે એટલે જ આ જે મેન્ડેટ છે એ લોકોએ એવી રીતે મેન્ડેટ આપ્યો છે કે જે રાષ્ટ્રીય પક્ષ ભારતીય જનતા પાર્ટી એને અલ્પ મત આપ્યો છે અને એના સહયોગી સાથે લોકો લડ્યા છે એ એનડીએ ને બહુ મત આપ્યો છે એટલે આ હવે ધીરે ધીરે એનડીએ સરકાર કહેવાની લોકોએ ટેવ પાડવાની શરૂ કરવી પડશે પહેલાની સરકારમાં એવું હતું કે નરેન્દ્રભાઈ પાસે બહુ સ્વતંત્રતા હતી બહુ મોકળાશ હતી નિર્ણયો લેવાની પાર્ટીની અંદર અને પાર્ટીની બહાર બંધે એની જગ્યાએ ગઠબંધન સરકાર હોય એના કેટલીક

એટલે કેવી રીતે સહયોગીઓની સાથે રહે છે આમાં શંકા કુશંકાઓ એટલા માટે થાય છે કે જે બે મોટા સહયોગી છે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બંને ચૂંટણીઓ જાહેર થઈ એના છ આઠ મહિના પહેલા વિપક્ષોને એકજૂટ કરવા માટેની એક મુહિમ લઈને નીકળ્યા હતા પહેલા ચંદ્રબાબુ નીકળ્યા એમણે સ્ટાલિન મમતા બેનર્જી શરદ પવાર આ બધા સાથે કોર્ડિનેશન કરવાની કોશિશ કરી હતી એમને એમ લાગ્યું કે કદાચ આ નહીં થઈ શકે કોઈ પણ કારણોસર એના કારણે એ પાછા હટ્યા એના પછી નીતીશ કુમારે શરૂઆત કરીને તો ઇન્ડિયા નામ અપાયું ત્યાં સુધી આ વિપક્ષી જે મોરચો બની રહ્યો હતો એની સાથે હતા પછી એમને સંયોજક બનાવવા માટેની એક વાત હતી ને એમાં મમતા બેનરજીએ અને કેજરીવાલે ખડગેનું નામ મૂક્યું ને એમાંથી એ બહાર નીકળી ગયા એના કારણે એટલે વિપક્ષનો જે એજન્ડા હતો એ જ એજન્ડા બંનેનો હતો આ બંનેને પ્રશ્નો જે હતા એ સંવિધાન ઉપરનો ખતરો લોકતંત્ર જે બધી વાત ઇન્ડિયા ગઠબંધન કરે છે કે ભાઈ એજન્સીઓનો દુરુપયોગ આ બધા જ પ્રશ્નો એમના પણ હતા પણ સમય જતા એમ લાગ્યું કે વિપક્ષી મોરચામાં એમને જે કરવું છે કાં તો એમના સ્ટેટ માટે જે યોગ્ય છે એ નથી થઈ રહ્યું એટલા માટે એમની વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને રાજ્યની રાજનીતિ આ બંનેને ધ્યાનમાં લઈ અને એ લોકો એનડીએમાં ગયા અને બંનેનો ઇતિહાસ એવો રહ્યો છે ક્યારેક સાથે હોય ક્યારેક કોકનો સાથ છોડી દે એટલા માટે વાત અને શંકાઓ થઈ રહી છે કે આ લોકો ડિસ્ટર્બ કર્યા કરશે અને એના કારણે નરેન્દ્ર મોદીનો જે સ્વભાવ છે અહીંના બાર વર્ષ અને ત્યાંના દસ વર્ષ બાવીસ વર્ષ એમને જે રીતે કામ કર્યું છે જે રીતે કામ કરવા ટેવાયેલા છે એમાં આ જે પોલિટિકલ ઇરિટેશન છે એને કેટલું એ સહન કરી શકે છે એમના સ્વભાવ પ્રમાણે કેટલું એને મેનેજ કરી શકે છે એના કારણે આ બધી વાતો જે છે એ અત્યારે થઈ રહી છે અને પોલિટિક્સ એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિ એમાંય જ્યારે પ્રાદેશિક પક્ષનો નેતા હોય એ સૌ પ્રથમ પોતાના રાજ્યને પછી પોતાને આ બંનેને કેન્દ્ર સ્થાને મૂકતો હોય છે અને નેશનલ પોલિટિક્સના ભોગે એ પોતાનું રાજ્યનું પોલિટિક્સ છે એને ત્યારે એનો બલી ના આપે અને એટલે આ બંને જણા જે છે ચંદ્રાબાબુને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની જરૂર છે નહીં એને પૂર્ણ બહુમત મળેલો છે એને તો કેન્દ્ર સરકારની અંદરથી રાજ્ય માટે જેટલું લઈ જવાનું છે પ્રોજેક્ટ લઈ જવાના હોય કે એમના જે વચનો આપ્યા છે એ પ્રમાણેનું ફંડ લઈ જવાનું હોય એના એમ કરી અને આંધ્રમાં એમણે મજબૂત થવાનું આંધ્રમાં ભારતીય જનતા પાર્ટી વિકલ્પ નથી એટલે બીજેપીના સાથ લઈ અને પ્રદેશની અંદર એની તાકાત જે છે એ વધારવાની છે અને બાબુનું સેમ છે નીતીશ બાબુને બિહારની જે રાજનીતિ છે એમાં અત્યારે નાના ભાઈ તરીકે છે હવે દાખલા તરીકે સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો બિહારનો જે વાત કરતા હતા હતા વાત કરતા આ બધું જો કામ કરાઈ શકે છે તો એ રાજનીતિમાં ફરી એક વખત હીરો બનીને ઉભરે અને એના કારણે એમનો જે શેર ઘસાયો છે ભારતીય જનતા પાર્ટી સાથેના ગઠબંધનના કારણે એ પાછો આવે એટલે હવે કુમાર દેવું છે કે મોટી તિજોરીની ચાવી એમની પાસે છે અને એટલે હવે નાની તિજોરી પણ ભરવાની છે એટલે એ બંને હાથમાં લાડવા જેવી સ્થિતિ છે એનો આ લોકો કેવી રીતે ઉપયોગ કરે છે અને ઉપયોગમાં કેટલા સુધી સમાધાનકારી વલણ એ ભારતીય જનતા પાર્ટી અપનાવી શકે છે એના ઉપર છે પણ હાલ પૂરતું હાલ પૂરતું એવું લાગે કે જયારે કોઈ એક ગઠબંધનમાં લડીને તમે ચૂંટણી જીત્યા હોય તાત્કાલિક પોલિટિક્સની અંદર તાત્કાલિક કશું નથી થતું કે ભાઈ બસો ચાલીસ આવ્યું એટલે ભારતીય જનતા પાર્ટીમાં બળવો થશે વિદ્રોહ થશે સિનિયરો બહાર આવશે આવું અચાનક ક્યારે ના થાય અને જે તમારી સાથે લોકો છે એ પણ અચાનક કશું ના કરે રાજનીતિની અંદર ટાઈમિંગ છે એ બહુ મહત્વની વસ્તુ છે અને આવનારા ચાર છોર મહિના એમાં જે મહારાષ્ટ્ર અને હરિયાણાની અંદર ચૂંટણી આવી રહી છે ઓક્ટોબર નવેમ્બરમાં એમાં ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ કેવું રહે છે જો એમાં પણ દબડકો થયો તો નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે બીજા સવાલો પણ ઉભા થશે ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં જે સ્થિતિ થઈ છે એના કારણે જે આંતરિક એક ધમાસાણ મચ્યું છે એને કંટ્રોલ કરવાની પણ એક વાત છે એટલે હવે નરેન્દ્રભાઈ ને માત્ર કેન્દ્ર સરકાર ને નથી સાચવવાની પાર્ટી સંગઠન અને એની સાથે રાજ્યોની અંદર જે પરિસ્થિતિ ઉભી થઈ છે આ બધા ઉપર કંટ્રોલ કરવાનો છે એટલે રાજેશભાઈ એટલે જ સવાલ એ ઉઠી રહ્યો છે કે એનડીએમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને આ વખતે એનડીએમાં જોડાયા છે પણ બંનેની આપણે અવગત છીએ કે બંને ગમે ત્યારે પાટલી બદલી શકે છે સાથે મહારાષ્ટ્ર ની અંદર આજે જે મંત્રીઓને ફોન આવ્યા છે એમાં એનસીપી જૂથને ફોન નથી આવ્યો મહારાષ્ટ્રનું પ્રદર્શન આપણે સૌ જાણીએ છીએ અને એટલે જ સવાલ એ થઈ રહ્યો છે કે આ સરકાર જે અત્યારે બની છે બની રહી છે આજે એ સરકાર પાંચ વર્ષ સુધી ચાલ

તમે અન્ના ડીએમકે ની સાથે હતા અત્યારે અન્ના ડીએમકે ની સાથે નથી નીતિશ કુમારની સાથે ક્યારેક હતા ક્યારે નહોતા ક્યારે હતા ક્યારે નહોતા આવું વારંવાર બનેલું છે એટલે બંને તરફ અવિશ્વાસ છે એક તરફ છે એવું નહીં નીતિશ કુમારને એ ડર લાગે કે શિવસેના સાથે થયું એ જ મારી સાથે કર્યો હતો બાર નો આંકડો છે છ સાત સંસદ સભ્યો જે છે એક સાથે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે તો ડર બંને તરફ છે ચંદ્રાબાબુના ડર એટલા માટે નથી કે સ્ટેટ પોલિટિક્સમાં ભારતીય જનતા પાર્ટી આ કરી શકે એ પોઝિશનમાં નથી પણ અવિશ્વાસ જે છે એ બંને તરફ છે કારણ કે બંનેના એકબીજા સાથેના અનુભવો છે બીજી વાત તમે જે કરી મહારાષ્ટ્રની અંદર તો એનસીપીમાંથી હવે અસલી અને નકલીમાં લોકોએ સાબિત કરી દીધું કે અસલી કોણ હતું નકલી કોણ હતું હવે અજીત પવાર જૂથનું જે પરફોર્મન્સ છે પરફોર્મન્સ પછી ભારતીય જનતા પાર્ટી હવે એની સાથે કેટલું ક્યાં સુધી આગળ જઈ શકે છે સાથે સાથે અજીત પવાર પણ પોતાના ગ્રુપ કેટલો સાચવી શકે છે કારણ કે ત્યાં પણ અત્યારે ભાગદોડ મચી છે શિંદે જૂથ દાવો કરે છે કે શિવસેના વાળા અમારી સાથે છે અને દાવો બહુ પોકળ સાબિત થાય એટલા માટે થાય કે આજે એમના પણ સાથ જીત્યા છે એમાં એવું કહેવાય છે કે ગ્રામીણ વિસ્તારની અંદર બહુ બધું કન્ફ્યુઝન હતું કારણ કે ત્રી અને કામઠાનું નિશાન જે છે શિંદે ગ્રુપ પાસે એટલે કેટલા ગામડાઓની અંદરથી એવા ફીડબેક આવી રહ્યા છે તમે તો બાલા સાહેબના નિશાન ઉપર એમ કે વોટ આપ્યો હતો પણ તે છતાં એમ કે બાલા સાહેબના ઉમેદવાર ગયા એટલે આ કન્ફ્યુઝન હતું લોકો પાસે નિશાન એટલે ઘણી વખત થાય કે ગ્રામીણ શહેરી વિસ્તારમાં તમે જો છ માંથી પાંચ સીટ શિવસેનાએ જીતી લીધી છે એટલે કેટલી જગ્યાએ આ કન્ફ્યુઝન પણ થયા છે કે ઓરિજિનલ શિવસેના કોણ એનું નિશાન કોણ આ બધા કન્ફ્યુઝનમાં પણ એટલે શિંદે પણ જ્યાં છે ત્યાં પોતાનો બેસ છે એ જમાવી નથી શકાય પણ આ ચોક્કસ એના સાત સંસદ સભ્યો છે અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સાતની સંખ્યા પણ ઘણી મોટી કહેવાય એટલે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રની રાજનીતિ એટલે જ મેં કીધું મહારાષ્ટ્રની રાજનીતિ બદલાઈ રહી છે સાથે સાથે ઉત્તર પ્રદેશની રાજનીતિ ઉત્તર પ્રદેશમાં આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે યોગી ઉપર યોગી વિરોધીઓ જે છે એ નિવેદન આપી રહ્યા છે અને યોગી સમર્થક એવું કહી રહ્યા છે કે યોગીજી તો પૂછવામાં જ નથી આવ્યું આખી ચૂંટણી દરમિયાન જે ટિકિટો છે દિલ્હીથી ફાઇનલ થઈ છે એના કારણે આ પરિણામ મળ્યું છે કેટલા બધા ઉમેદવારોએ કીધું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષને બધી જ વાત અમે પહોંચાડી હતી તે છતાં એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી માની નથી એના કારણે આ પરિણામ આવ્યું છે એટલે આ બધું જ્યારે સફળતા હોય ને સફળતાના અ શહેરો પહેરનારા હજારો લોકો હોય પણ નિષ્ફળતા હોય ને એ નિષ્ફળતાનો જૂતાનો હાર આવે એ પહેરવા કોઈ તૈયાર નથી હોતું અને એટલા માટે આ એકબીજા ઉપર આરોપ અને એમાં એક નેરેટિવ પાછો પેલો કેજરીવાલ વાળો નાખેલો કે યોગી ની વિરુદ્ધમાં એક કાવતરું ચાલે છે અને ત્યાં પણ એમને બદલી નાખવાના છે આપણને ક્યાંક ને ક્યાંક એમના સમર્થકો ની અંદર એમ થાય કે ભાઈ આ બી એક કારણ હશે કે કેમ એટલે જયારે જીતો ત્યારે બધું માઇક્રો મેનેજમેન્ટ આપણે પણ વાત કરતા આવીએ છીએ ને ભાજપનું સંગઠન ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ એની રણનીતિ નરેન્દ્ર મોદીનો ચહેરો અત્યારે આ બધું ધરાશાયી થઈ ગયું એટલે એટલે મેં કીધું કે જીતના જે છે બહુ સહેરા હોય છે પણ હાર હોય છે હારનો જવાબદારી કોઈ લેવા તૈયાર હોતું નથી અને આ વખતની ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે કે ઘણા બધા અંશે જનતા ચૂંટણી લડી છે આપણને એવું લાગે કે આટલા બધા મુદ્દા હતા બધું હતું કેમ ના ચાલ્યું પણ તમારા રાજકીય પક્ષના મુદ્દા હોય કોંગ્રેસના હોય ભારતીય જનતા પાર્ટીના હોય ત્રીજા પક્ષના હોય પણ જનતાનો પણ પોતાનો એક મુદ્દો હોય છે જનતાનો પોતાનો એક મેનિફેસ્ટો હોય છે જે જાહેર નથી કરતી અને જાહેર નથી કરતી પણ જયારે પોતાના મુદ્દાને લઈને આપે છે એટલે આ વખતે જનતાના ઘણા બધા મુદ્દા હતા એ રામ મંદિર કરતા મોટા હોય દાખલા રોટી ને રોજગાર તો આ મુદ્દો કદાચ એને એમ લાગ્યો હોય કે સરસ છે તમે રામ મંદિર આપી દીધું પણ અમારા રોટી ની રોજગાર ની વાત થવી જોઈતી હતી જે અહીંયા આગળ નથી થઈ મોંઘવારીની વાત છે તો એ ત્યાં આગળ થતી દેખાઈ નથી એમાં પેલો આરક્ષણ વાળો એક નેરેટિવ ચાલ્યો કે સંવિધાન બદલી નાખવા માંગે છે એટલે ઘણી બધી અને આપણે ચૂંટણી દરમિયાન પણ વાત કરતા હતા કે રાષ્ટ્રીય મુદ્દા કરતા આ ચૂંટણી દરેક સ્ટેટમાં લોકલ મુદ્દા ઉપર વધાર લડાઈ છે લોકલ પરિસ્થિતિ ઉપર વધાર લડાઈ છે મહારાષ્ટ્રની લોકલ પરિસ્થિતિનું જ આ પરિણામ છે જે તોડફોડ ત્યાં આગળ થઈ હતી અને એના કારણે એક સેન્ટિમેન્ટ જે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની સાથે ઉભો થયો એના કારણે આ પરિણામ ત્યાં આગળ આવ્યું છે સેમ વસ્તુ રાજસ્થાનમાં જે આંતરિક એમની જૂથબંધી છે એ જૂથબંધી અને આ રાજપૂત સમાજનું આંદોલન જે ગુજરાત એપી સેન્ટર હતું પણ એના આફ્ટર એ રાજસ્થાન હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આપણને જોવા મળી રહ્યા છે ઠાકોર રાજપૂત છે એ ઘણો બધો ખસ્યો છે ભારતીય જનતા પાર્ટી પાસેથી તો આ આ બધા ઘણા મુદ્દાઓ હતા જેના કારણે રાજ્યવાર જે છે એ પબ્લિકનો એજન્ડા જુદો હતો ને એના ઉપર એને મત આપ્યો છે ને એટલે રાષ્ટ્રીય મુદ્દાઓ જે છે એ બહુ અહિયાં ચાલ્યા નથી હવે પડકાર સૌથી મોટો એ છે નરેન્દ્રભાઈ માટે કે બે વાત થઈ રહી છે પાંચ વર્ષ આ ચાલશે કે કેમ અને બીજી વાત એક ચાલી રહી છે કે નરેન્દ્ર મોદી પાંચ વર્ષ રહેશે કે આ બંને વાત ચાલી રહી છે કે ત્યાં પાર્ટીનું સંગઠન જે છે એ નરેન્દ્ર મોદીને બદલશે તો કુમાર ની એક સ્ટાઇલ એવી છે કે સતત ઇરિટેટ કર્યા કરે તમને એ સીધે સીધું શું ના કરે પણ દાખલા કાલની જ એમની બે અઢી મિનિટની જે સ્પીચ હતી એમ એમણે એક વાત અછડતી ઉલ્લોખ કરી દીધો કે ભાઈ બિહાર કે લીધે બહુ જ કરતા બાકી હે ભાઈ નરેન્દ્રભાઈ સામે જો કીધું પુરાના હો બહુ જ કુછ હે વો ભી કરના હે એટલે પેલો સ્પેશિયલ સ્ટેટ નો દરજ્જો જે અમને માગ્યો હતો અને નરેન્દ્રભાઈ એ લાખો કરોડ રૂપિયા ઇતના દુ ઇતના દુ ઇતના દુ ઇતના દુ એવી એક જે ભાષણ હતું એ યાદ કરાવતા એવી રીતે કીધું અને એ વખતે એ જે હફતા બોલ્યા અને નરેન્દ્રભાઈના ચહેરા ઉપરથી જે હાસ્ય હતું એ વિલાઈ ગયું આ બધું જ તમારે બોડી લેંગ્વેજ જોવી પડે અને એટલે જ મેં કીધું કે નરેન્દ્રભાઈ માટે હવે અડધી રાતે બાર વાગે સંસદ ખોલી જીએસટી લાગુ કરી દેવાની સ્વતંત્રતા નથી હવે નરેન્દ્રભાઈ માટે એમનો જે યુસીસી છે સીએ છે જેવા મુદ્દાઓ છે એના ઉપર કામ કરવાની સ્વતંત્રતા નથી હવે એમણે જ જે એજન્ડા ઉભો કર્યો હતો કે મુસ્લિમોને આરક્ષણ આપી દેવામાં આવશે અને હિન્દુઓની સંપત્તિનો વેચી દેવામાં આવશે મુસ્લિમ અનામત રાજનીતિ કરવાની છે એમને ત્યાં મોલવીઓના પગાર જે છે એમાં દસ હજાર રૂપિયા ઇજાફો કરીને આપવાની ત્યાં આગળ વાત કરી છે પાંચ લાખ મુસલમાનોને વગર વ્યાજની લોન આપવાની વાત કરી છે એટલે ઘણા બધા એમના એજન્ડા એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે મેચ ના થતા હોય અને ભારતીય જનતા પાર્ટી એ જે કીધેલું છે કે પેલા સો દિવસની અંદર અમે યુસીસી ઉપર કામ કરીશું કે સીએ ઉપર કામ કરીશું આ કીધું છે એ પરિસ્થિતિ પણ હવે ભારતીય જનતા પાર્ટીની પાસે રહી નથી એટલે ડગલેના પગલે કોમ્પ્રોમાઇઝ કરવાની સ્થિતિ છે પેલા એક એવી ગાડી હતી નરેન્દ્રભાઈ પાસે કે આની એક્સિલેટર બ્રેક ક્લચ બધું એમની પાસે હતું હવે ક્લચ ઉપર બ્રેક ઉપર બધા ઉપર જુદા જુદા વ્યક્તિઓના પગ છે ંગ એમના હાથમાં છે પણ કેટલી સ્પીડથી ચાલે ક્યારે બ્રેક વાગે આ બધું ઘણા બધા લોકો નક્કી કરવાના છે એટલે આ સ્થિતિની અંદર આ બધા સવાલો એટલા માટે ઉભા થાય છે પણ બસો ચાલીસ નો મેન્ડેટ એ નાનો મેન્ડેટ ના કહેવાય અલ્પમતમાં ચોક્કસ છે પણ પાંચ વર્ષ આનાથી મેં જેમ ગણાવ્યું તમને એ મનમોહનસિંહની સરકાર હોય અટલ બિહારી વાજપેયીની સરકાર હોય આના કરતા ઓછા મેન્ડેટમાં પણ પાંચ વર્ષ સરકાર ચાલી છે પણ એ ગઠબંધનની સરકાર ચલાવવા માટેનો એક નેચર હોય તમારો એક સ્વભાવ હોય અને આપણે કહીએ છીએ ને પ્રાણ અને પ્રકૃતિ બે એક સાથે જાય નરેન્દ્ર મોદી ની પ્રકૃતિ આપણે જાણીએ છીએ એટલે હવે અને સત્તાના પ્રાણ સાથે પ્રકૃતિને લઈને જાય છે કે એમની પ્રકૃતિને બદલે છે અને જે સત્તાનો પ્રાણ છે એ પાંચ વર્ષ સુધી બચાવી શકે છે આ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે ગુજરાત વિશે વાત કરવી છે આ વખતે રાજસ્થાન યુપી અને ગુજરાતનો હિસ્સો છે એ કેન્દ્ર માંથી ઘટે એવી શક્યતાઓને ચોક્કસપણે નામ જે આવ્યા છે એટલે એવું છે કે હિસ્સો ઘટશે ગુજરાત ની અંદર થી સી આર પાટીલ ને ફોન આવ્યો છે

ને કોણ આવી શકે ચર્ચા દેવસિંહ ચૌહાણ ચાલી રહી છે તમને શું લાગે છે જો ગુજરાતમાં ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે માત્ર સંગઠનની અંદર બદલાવ નહીં સંગઠનમાં તો આમે સ્વાભાવિક રીતે એમની ટર્મ પૂરી થતી હતી એટલે વાત એ હતી કે પહેલા સરકાર બદલાય છે કે પહેલા સંગઠનમાં બદલાવ થાય છે જો સરકારમાં બદલાવ કરવાનો હોય તો સંગઠનમાં સી આર પાટીલ ને એક્સટેન્શન મળે એવી એક વાત હતી કે ત્રણ એક મહિનાનું એક્સટેન્શન ત્યાં આગળ મળે પણ જો ત્યાં આગળ એમને કેન્દ્રીય કેબિનેટની અંદર લેવાના હોય તો સ્વાભાવિક છે કે એની જવાબદારીમાંથી માંથી મુક્ત કરે એટલે એક વાત સ્પષ્ટ થતી જાય છે કે પહેલા સંગઠનની અંદર બદલાવ આવશે અને ભારતીય જનતા પાર્ટીમાં કોને મૂકવામાં આવશે અધ્યક્ષ તરીકે આપણે મુખ્યમંત્રીઓમાં એ ઘણી વખત ખોટા પડ્યા છે એટલે હું કાયમ કહેતો હોઉં છું ગુજરાતમાં અનુસંધાને કોઈનું નામ બોલવું એક તો એ વ્યક્તિને નુકસાન કરવા બરાબર છે હું અહીંયાથી નામ દઈ દઉં ભીખુભાઈ દલસાણીયા મુકે કદાચ તો નું તરત જ પત્તું કપાઈ જાય એટલે હું એવા નામ નથી કેતો જેના કારણે લોકોને નુકસાન થાય પણ એક વાત ચોક્કસ છે કે હવે જે પરિસ્થિતિ ઉભી થઈ છે પરિસ્થિતિની અંદર મૂળ ભારતીય જનતા પાર્ટીના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે સંકળાયેલી વ્યક્તિ હોય એવાની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થાય એની શક્યતા હું વધારે એટલા માટે જોઈ રહ્યો છું કે જે પ્રશ્નો ઉભા થયા અહીંયા કે પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે મૂળ જનસંઘથી તે સંઘથી આવેલા લોકોને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે એના કારણે જૂના જે લોકો હતા કે સંઘના જે લોકો હતા એમણે નિષ્ક્રિયતા દાખવી છે ક્ષત્રિય આંદોલનની અંદર પણ એમના રાજેન્દ્રસિંહ રાણા આરસી ફળદુનું જે વર્તણૂક હતી દિલીપ સંઘાણીએ જે સ્ટેટમેન્ટ કર્યા છે અમુક રાજકોટ અને સૌરાષ્ટ્રથી કેટલાક સ્ટેટમેન્ટ આવ્યા છે અને આ બધું અને નુકસાન થયું છે ભારતીય જનતા પાર્ટી ભલે એક જ સીટ અહિયાંથી ગુમાવી હોય પણ પાંચ સીટ ઉપર લગભગ સાડા બાર લાખ વોટ ઓછા થયા એમના માત્ર પાંચ જ લોકસભાની સીટ ઉપર અને ઘણી બધી સીટો એવી છે કે જ્યાં આગળ એમના માર્જિન ઘટ્યા છે માત્ર ચાર જ સીટ એવી છે કે જ્યાં પાંચ કે સાત લાખથી ઉપર એ લોકો વોટ લઈ શક્યા છે એટલે કોંગ્રેસનો છે બે અઢી ટકા જેટલો અહીંયા આગળ વધ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એલારામ છે અને જો ઉત્તર ની જેમ અહિયાં પણ આ ના જળવાયું તો હવે જે નાની ચૂંટણી આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એની અંદર વધારે નુકસાન થાય એટલે મને એવું છે કે દેવસિંહ પણ કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ હતું એટલે કદાચ દેવસિંહને હું નથી માનતો કે અધ્યક્ષ તરીકે આવી શકે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા બધાને સાથે લઈને ચાલી શકે એવો થોડોક જે છે એ મવાળ ચહેરો હશે કે જે સી આર પાટીલની કામ કરવાની સ્ટાઇલ કે અમિતભાઈ ની કામ કરવાની સ્ટાઇલ છે એ પેલો દંડો ઉગામી કામ લેતો હોય એવી એ સ્ટાઇલ કર્યા વગર બધાને સાથે લઈને ચાલે એવા કોઈ ચહેરાની અહીંયા આગળ નિમણૂક થાય એવી એક તો શક્યતા દેખાઈ રહી છે અને બીજી એક વાત એ છે કે મંત્રી મંડળનું એક્સપાન્સન થશે કે મુખ્યમંત્રી બદલાશે આ પણ એક ચર્ચા ચાલી રહી છે અને મુખ્યમંત્રી બદલાવા પાછળનું ચર્ચામાં પરફોર્મન્સ કરતા મુખ્યમંત્રીની પોતાની એક બે વખત એવી સૂત્રોના માધ્યમથી માહિતી મળી છે કે એક બે વખત એમણે પોતે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે જવાબદારીમાંથી મુક્ત થવા માટેની એટલે બની શકે કે એક સાથે બે થાય છે કે પહેલા મંત્રીમંડળમાં એક્સપાન્સ મંત્રીમંડળમાં એક્સપાન્શન થવાના બે કારણ છે અર્જુનભાઈ જે સીજે ચાવડા જે પાંચ જણા ચૂંટણી લડ્યા છે એ પ્લસ કેટલાક કેબિનેટ મંત્રીઓ એવા છે કે જેમની વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી માઇનસમાં ગઈ છે દાખલા તરીકે બલવંતસિંહ રાજપૂત સિદ્ધપુર તો છવ્વીસ હજાર વોટ ત્યાં આગળ માઇનસ થયા છે રાઘવજીભાઈ પટેલ તો ત્યાં આગળ માઇનસ થયા છે નિન્ડોરની વિધાનસભા તો એની અંદર વોટ છે માઇનસ થયા છે એટલે કેટલાક મંત્રીઓ જે છે એમનું પરફોર્મન્સ કે એમને વિધાનસભામાં જે લીડ લીધી હોય એના કરતા કાં તો લોકસભામાં લીડ ઘટી છે અને કાં તો ભારતીય જનતા પાર્ટી ત્યાં માઇનસ થઈ છે તો એવા લોકો છે એમનું પણ ઓડિટ થાય જે વાત છે કે બહુ બધું કોંગ્રેસીકરણ થઈ ગયું છે એની જગ્યાએ અર્જુનભાઈને તો લેવા જ પડશે બધાને ખબર જ છે કે અર્જુનભાઈ પ્રવેશ થવાનો છે પણ એ રાઘવજીભાઈ ની જગ્યાએ થતું હોય તો એક કોંગ્રેસી મૂળ ના જાય ને બીજા આવે એવી રીતે બેલેન્સ થઈ જાય એટલે એમાં એટલે જોવાનું એ છે કે સંગઠનના બદલાવ પછી મંત્રીમંડળમાં બદલાવ થાય છે અને પરફોર્મન્સ બેઝ ઉપર થશે કેટલાક છે હવે કાસ્ટનો બેઝ પણ જોવાશે કારણ કે જાતિગત રાજનીતિ પણ આ વખતે બહુ આવી થઈ એવી દેખાય છે ચૂંટણીઓની અંદર દરેક રાજ્ય અને એટલા જ માટે ધર્મની રાજનીતિ ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર ગઈ છે એટલે આ સોશિયલ એન્જિનિયરિંગ કરીને પણ અ બદલાવ થાય છે પરફોર્મન્સના આધારે બદલાવ થાય છે આ બધું આપણે જોવું પડશે એક સવાલ પરષોત્તમ રૂપાલાને લઈને પણ છે કારણ કે કેન્દ્રમાંથી જે સંભવિત મંત્રીઓને ફોન આવ્યા છે એમાંથી પરષોત્તમ રૂપાલાને ફોન નથી આવ્યો એટલે એમનું પત્તું કપાયું છે તો પરષોત્તમ રૂપાલા માટે તમને શું લાગે છે જો પુરુષોત્તમભાઈનું પત્તું કપાય એટલા માટે છે કે તો પરષોત્તમભાઈના કારણે વિવાદ મોટો થયો રાષ્ટ્રીય ફલક સુધી ગયો અને જે કહેવાય છે કે રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશમાં પણ એના કારણે નુકસાન થયું હવે એમને જ્યાં કેબિનેટમાં લે તો ક્ષત્રિયોની નારાજગી પેલા ઘા ઉપર મીઠું ભભરાવા જેવું થાય કે ભાઈ તમે ઉમેદવાર તો ના બદલ્યો પણ હજી તમે તમારા કેબિનેટમાં પણ લો છો એનો મતલબ કે એ જે કે છે એને તમે એન્ડોર્સ કરો છો એક આ લાગણી ઉભી થાય એટલા માટે એમને જે છે એ કેબિનેટમાં ના લીધા હોય બીજી વાત છે કે શું એમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપવામાં આવશે કે કેમ તો એ પણ આ સેન્ટિમેન્ટ સાથે સીધે સીધું લાગુ પડતું કારણ છે કે ભાઈ એમને ત્યાં આગળ બાકી એ પ્રદેશ અધ્યક્ષ તરીકે એમની જે આમ પોલિટિકલ ગટ્સ છે આ વિવાદ થઈ ગયો એટલા પુરતું બરોબર છે પણ પોલિટિકલી એ જબીની નેતા છે બધા જ જૂના તમામ કાર્યકર્તાઓની સાથે એમનું બહુ જ સારો સંબંધ છે એમનો જે સ્વભાવ છે હસમુખો છે લોકોને સાંભળવાની એમનામાં ક્ષમતા છે અને દરેક જે વિસ્તાર છે આખો ગુજરાત છે એની ભૂગોળને જાણે છે એટલે અધ્યક્ષ તરીકે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી એમના ઉપર સંમતિ આપે તો એ રીતે ઉમેદવાર રીતે સક્ષમ છે એમાં કોઈ વિવાદ નથી પણ એમની સાથે જે વિવાદ જોડાઈ ગયો છે પછી ભારતીય જનતા પાર્ટી એ રિસ્ક છે કેમ એ સૌથી મોટો વિષય છે બીજું દલિત વોટ બેંક બહુ જ ખસી છે ભારતીય જનતા પાર્ટી પાસેથી આજે સંવિધાનના આરક્ષણ વાળું નેરેટિવ થયું કારણ કે તમે ઉત્તર પ્રદેશમાં જુઓ બીએસપીનો બધો જ વોટ કપાઈ ગયો અને સપા કોંગ્રેસ બાજુ ગયો આ હમણાં હું એક એનાલિસિસ વાંચતો હતો આ જે તેત્રીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે એમાં સોળ સીટ એવી છે કે જે બસપાના વોટના કારણે ભારતીય જનતા પાર્ટીને મળી હોય અને એ સોળ સીટ પૈકી ચાર સીટ એવી છે કે જે સાડા ત્રણ હજાર થી ઓછા માર્જિનમાં ભારતીય જનતા પાર્ટી જીતી હોય એટલે દાખલા તરીકે બસપા ઇન્ડિયાનો પાર્ટ હોત કાં તો બસપા ના હોત તો તમે વિચાર કરો ઉત્તર પ્રદેશનું પરિણામ શું હોત તો ઉત્તર પ્રદેશમાં કદાચ સોળ કે સત્તર સીટ ભારતીય જનતા પાર્ટી જીતી શકાય એટલે દલિત વોટબેન્ક છે એ બીજેપીથી ખસી છે મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય ગુજરાત હોય પાટણની અંદરનું જે પરિણામ છે શું બતાવે છે વડગામની અંદર ખૂબ જ પ્રયાસો કર્યા પછી પણ ત્યાં આગળ આટલી મોટી લીડ નીકળવી તો એ દલિત વોટબેન્ક છે એ ખસી છે એટલે કોઈ દલિત ચહેરા ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાનું પહેલી વખત કારણ કે અત્યાર સુધી જે છે તમે જુઓ તો પાટીદાર ચહેરો હોય ક્ષત્રિય ચહેરો હોય આવા ઉપર એમણે સંમતિ આપી છે પણ શું શક્ય છે કે કોઈ દલિત ચહેરો હોય એને અધ્યક્ષ તરીકે મૂકે છે આ બધું આપણા પ્રશ્નો છે જવાબ તો માત્ર નરેન્દ્રભાઈ હજી પણ ગુજરાત માટે તો આપણે એવું કહી શકીએ દિલ્હીમાં પરિસ્થિતિ બદલાઈ ગુજરાતમાં નથી બદલાઈ એટલે એ જે એન્વોલેપ છે મુખ્યમંત્રીનું હોય મંત્રીમંડળનું હોય અધ્યક્ષનું હોય એ કવર આજે નરેન્દ્ર મોદીના ખિસ્સામાં છે એટલે જ્યાં સુધી પરબીડી ખુલે નહીં ત્યાં સુધી બહુ નામોની ચર્ચા કરવી પણ આ થોડીક આપણી જે રાજકીય સમજ છે મારી એ પ્રમાણે મને એવું લાગે છે કે આ બધામાંથી કશું થઈ શકે હમ ઓકે આભાર રાજેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે ધન્યવાદ ધન્યવાદ તો ગુજરાતની અંદર આ દિવસ પછી આવતા દિવસો ની અંદર ગુજરાતમાં ઘણા બધું પરિવર્તનો છે એ આવી શકે છે સંગઠન પહેલા બદલાય છે કે સરકારમાં પહેલા પરિવર્તન આવે છે એ જોવું મહત્વપૂર્ણ છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર